મને માફ કરજે પર્યુશનનો પ્રથમ દિવસ હતો એક શ્રાવિકાબેનના ઘરમાંથી સાચા હીરાની વીટી ચોરાઈ ગઈ ખૂબ તપાસ કરવા છતાં ન મળી પાડોશમાં જ પોલીસ અધિકારીનું ઘર હતું શ્રાવિકાબેને એમને ફરિયાદ નોંધાવી લીધી સાત દિવસ પસાર થઈ ગયા કોઈ પકડાયું નહીં બરાબર આઠમા દિવસે એટલે કે સંવતસરીએ પોલીસ અધિકારીએ શ્રાવિકાબેનની કામવાળી અને રસોઈવાળી બાઈને માર મારીને વીંટી પાછી મેળવી અને શ્રાવિકાબેનને પરત કરી શ્રાવિકાબેનને જ્યારે માર મારીને વીંટી પાછી મળી એવા સમાચાર મળ્યા ત્યારે તેમનું મન અત્યંત ખીન થઈ ગયું એમને વીંટી પાછી મળી એનો આનંદ હતો પણ બંનેને માર માર્યો એ પસંદ ન પડી પારણાનો સમય થતા બેને પોલીસ અધિકારી તથા બંને કામ કરતી બહેનોને પોતાને ઘેર પારણું કરવા બોલાવી ત્રણેય જણા આવી ગયા પારણું કરતા પહેલાં જ એ બેન ઊભા થઈ ગયા અને જેણે વીટી ચોરી હતી એ કામવાળી બાઈના હાથમાં પોતે જાતે પહેરાવી દીધી અને અશ્રુપૂર્ણ નયને બાઈની માફી માંગી અને કહ્યું બેન તારી દીકરીના લગ્ન છે તારી આર્થિક સ્થિતિ સારી નથી એનો મેં ખ્યાલ ન રાખ્યો મને માફ કરજે હાજર રહેલા સૌની આંખો આંસુથી ઉભરાઈ ગઈ જેણે ચોરી કરી હતી તે કામવાળી બાઈ તો ઊંચું મોઢું કરીને જોઈ શકે તેવી સ્થિતિમાં ન હતી એ ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી માંડ માંડ એના મોઢામાંથી શબ્દો નીકળ્યા બેન તમે મને શરમાવો નહીં એક તો મેં ભૂલ કરી છે મને કડકમાં કડક સજા આપવાને બદલે ઉપરથી ભેટ આપી રહ્યા છો કયા ભાવમાં હું તમારા ઋણ ચૂકવી શકીશ ગુજરાતી કવિએ ખરું જ કહ્યું છે દોસ્ત દુશ્મન બેઉ સાથે પ્યારનો વ્યવહાર કર કંટકો વચ્ચે મહેકતા ફૂલનું નિત્ય ધ્યાન કર દોસ્તો દુશ્મન બને છે જોઈનું વર્તન બુરું દુશ્મનો પણ દોસ્ત થઈ જાય છે સદ પર જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ